નમસ્તે, અમે શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના FIBEDમાં અભ્યાસ કર્યા છે. મારું નામ કુબેર માયા અને મારા સહપાઠીનું નામ ઓડેદરા કાજલબેન છે. આજે અમે અપૂર્ણાંકની પટ્ટીઓ દ્વારા તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી વિશે માહિતી આપીશું. અહીં તમે જોઈ શકો છો કે અપૂર્ણાંકની પટ્ટીઓનું મોડેલ આપેલું છે. આ પટ્ટી છે એક આખો ભાગ દર્શાવે છે. હવે આ પટ્ટીના બે સરખા ભાગ કરીએ એટલે એકના છેદમાં બે વડે દર્શાવાય. હવે એવી જ રીતના ત્રણ સરખા ભાગ કરીએ તો તેને એકના છેદમાં ત્રણ વડે દર્શાવાય, અને ચાર સરખા ભાગ કરીએ તો એને એકના છેદમાં ચાર વડે દર્શાવાય. તેવી જ રીતે દસ સરખા ભાગ કરીએ તો તેને એકના છેદમાં દસ વડે દર્શાવાય. હવે આપણે અપૂર્ણાંકોની સરખામણી કરીએ તો સૌથી પહેલી પટ્ટી છે એની આપણે સરખામણી કરીએ તો જેમ આપણે નીચેથી આમ ઉપર જઈએ તેમ પટ્ટીઓની સાઈઝ છે એ ઘટતી જાય છે. હવે આ એકના છેદમાં ત્રણ ભાગ છે એ એકના છેદમાં ચાર કરતાં મોટો છે. એવી રીતના એકના છેદમાં ચાર ભાગ છે એ એકના છેદમાં પાંચ કરતાં મોટો છે. એવી જ રીતના જેમ આપણે ઉપર જશું તેમ સાઈઝ પટ્ટીઓની સાઈઝ ઘટતી જશે. હવે આપણે સરખા છેદવાળા અપૂર્ણાંકનો સરવાળો જોશું. હવે આપણે એકના છેદમાં પાંચના સરખા ભાગમાંથી ત્રણ સરખા ભાગ લેશું એટલે ત્રણના છેદમાં પાંચ. ત્રણના છેદમાં પાંચનું એકના છેદમાં પાંચ વડે સરવાળો કરીએ તો કેટલા આવે? એક, બે, ત્રણ, ચાર. ચારના છેદમાં પાંચ. હવે આપણે સરખા છેદવાળા અપૂર્ણાંકની બાદબાકી જોઈશું. એકના છેદમાં સાતના પાંચ સરખા ભાગ લઈએ અને એમાંથી બે સરખા ભાગ બાદ કરતાં કેટલા વધે છે? એક, બે, ત્રણ. ત્રણના છેદમાં સાત. હવે આપણે બે અલગ અલગ છેદવાળા અપૂર્ણાંકનો સરવાળો કરીશું. અહીં આપણે એકના છેદમાં બેની એક પટ્ટી અને એકના છેદમાં ત્રણની એક પટ્ટી લીધી છે. હવે એકના છેદમાં બે અને એકના છેદમાં ત્રણનો સરવાળો કરીએ તો એ પાંચના છેદમાં છ એટલે કે એકના છેદમાં છની પાંચ પટ્ટી બરાબર થાય છે. હવે આપણે જુદા જુદા છેદવાળા અપૂર્ણાંકની બાદબાકી જોઈશું. અહીં એકના છેદમાં બે અને એકના છેદમાં ત્રણની એક પટ્ટી લઈએ તો એ એકના છેદમાં બે અને એકના છેદમાં ત્રણ બાદ કરવામાં આવે તો એ એકના છેદમાં છની બરાબર થાય છે. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.